તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદ થી. સાંસદ જસવંતસિંહ ભાભોર, એમએલએ શૈલેષભાઈ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, દાહોદ કલેક્ટર સહિત હવસખોર આચાર્યનો ભોગ બનેલી બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી પુષ્પ અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી. દાહોદ જિલ્લાના સિંગરવર તાલુકાના ટોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા તેની શાળામાં ધોરણ 1 અભ્યાસ કરતી 6 બાળકીને તેની પોતાની બ્લેક ફિલ્મ વાળી બ્રેઝા ગાડીમાં બેસાડી નાનક બગાડી દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં તથા દાહોદ જિલ્લા સાથે આખા ગુજરાત રાજ્યમાં ફિટકાર વરસી રહ્યો છે ત્યારે માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, દાહોદ કલેક્ટર સહિત પરિવારને સાંત્વના પાઠવવા માટે આવી પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ટોરની પ્રાથમિક શાળાની જે ઘટના બની છે જે બાબતે હું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું. વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ, શિક્ષકો સાથે મળીને અમે પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છે. પરિવારને અમે દિલાસો આપ્યો છે, પરિવારને પૂરો ભરોસો છે. રાજનીતિનો વિષય અમારા માટે નથી, અમારા માટે, શિક્ષણ વિભાગ માટે, સમાજ માટે શરમજનક ઘટના છે અને આને અમે વખોડી કાઢીએ છીએ. પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, સ્વર્ગવાસ બાળકીના આત્માને સાંતા અર્પે તે માટે પ્રાર્થના કરી હતી. આવનાર સમયમાં ગૃહ વિભાગ, કાયદા વિભાગ સાથે મળી ફાસ્ટેક કોર્ટમાં કેસ ચલાવીને ગુનેગારને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં પણ આવું ન થાય તે માટે ગૃહ વિભાગ, કાયદા વિભાગ, રાજ્ય સરકાર સઘન પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું. દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ. અઠવાડિયા પહેલા 1 જે ઘટના બની હતી, આપણી સિંગવડ, છાપરવડ બે સેન્ટર અને પછી ધોરણની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનો હું દુઃખ વ્યક્ત કરું છું. સાથે સાથે આજે અમારા વહીવટી તંત્ર અને અહીંના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય થોડા શૈલેષભાઈજી અને અમારી પૂરી ટીમ, વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો, શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ. પરિવારને અમે દિલાસો આપ્યો છે, પરિવારને પૂરો ભરોસો છે. કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી, અમારા માટે, આ સભ્ય સમાજ માટે, શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ, ભરતભાઈ અને પરિવાર પર જે આફત આવી પડી છે, જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે. અને અમને વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય એના માટે તપાસ પણ ચાલુ છે. હજી એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ. મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ. શિક્ષણ વિભાગ માટે, મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે. એનું મને ખેદ છે. એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું, વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું, પરિવાર નિર્માણનું કામ કરવાનું, રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું ને એવા સમયે આ જે ઘટના બની છે એટલે એ નિંદનીય છે. એટલે એવા એટલા આવનારા સમયમાં એના માટે અમે પૂરેપૂરો દાખલો બેસાડીશું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે અને આવનારા સમયમાં જે એને વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરીને જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે. આજે બાળકો અમારા બાળકો છે, મારા શિક્ષણ વિભાગના બાળકો છે. આજે KG થી PG સુધી 1.5 કરોડ બાળકો સવારે ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે એમની સલામતી, સુરક્ષા માટે જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની દીકરીઓ અને ગુજરાતના બાળકોને સુરક્ષા, શાંતિ બધી શાંતિ આપવાનો, સુરક્ષા અને સલામતી રાખવાનું કામ અથવા આપવાનું કામ અમારા વિભાગનું છે, સરકારનું છે. એ પૂરેપૂરું અમે નિભાવીશું. પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા હોય એમને મુબારક, અમારે એમાં પડવું નથી. અમારે સાચા અર્થમાં પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે. ધન્યવાદ.